Namaskar, मैं अमित सर from Tapasvi Classes. દરેક વિદ્યાર્થી મિત્રોનો એલિમેન્ટ્સ ઓફ અકાઉન્ટન્સી બાય અમિત સર ના વિડિયો લેક્ચર્સમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં પહેલી રીત કમ્પ્લીટ કરનાઈ, ફર્સ્ટ રીત કમ્પ્લીટ હો ગઈ હે બચ્ચો. તો હવે આપણે આજના વિડિયો લેક્ચરથી રીત નંબર સેકન્ડ મેથડ ઓફ ધીસ ચેપ્ટર, નાવ વી વિલ સ્ટાર્ટ ઇટ. એમાં રીત નંબર બેમાં જે ગાણિતિક સવાલ, પેલા હમણાં રીતનું નામ એની બરાબર મેથડ લખીને બરાબર સમજાવી દઉં, એ પહેલાં મૌખિક સમજાવી દઉં કે પેઢીમાં કામ કરતા ભાગીદારને કમિશન અને નફો બે રકમ મળતી હોય. માનો કે એક્ઝામ્પલ તરીકે હું એક પેઢીમાં ભાગીદાર હોઉં તો મને એ પેઢીમાંથી કમિશનય મળે મારા સારા કામ બદલ, અને પ્લસ મારો પેઢીના નફામાં ભાગે હોય. એટલે એનો મતલબ એમ કે મારી પેઢીમાંથી બે બે પ્રકારની આવક, કમિશન વત્તા નફો. તો એ જ રીત મેં અમે એ પ્રૂવ કરના હે કે પાર્ટનર કો કમિશન કે લીએ કિતની અમાઉન્ટ ગેટ્સ મિલતી હૈ ઓર પાર્ટનર કા પાર્ટ ઓફ પ્રોફિટ કિતના હૈ. તો ઇન ધીસ મેથડ વી હેવ ટુ કેલ્ક્યુલેટ બોથ ક્વેશ્ચન્સ, કમિશન ઓફ પાર્ટનર એન્ડ પ્રોફિટ ઓફ પાર્ટનર એઝ પર ડિમાન્ડ. પ્રસ્તાવ મેં જો પ્રશ્ન મેં અમે બતાયા ગયા હૈ કે આપકો ઇસ પાર્ટનર કો ટોટલ અમાઉન્ટ કિતની મિલેગી ઇસ ફર્મ સે, તો એઝ પર સિચ્યુએશન એન્ડ એઝ પર ડિમાન્ડ ઓફ ક્વેશ્ચન, પ્રશ્ન મુજબ ભાગીદારને બે પ્રકારની રકમ મળવા પાત્ર હોય છે. આવા દાખલામાં એક કમિશન અને બીજો નફો. તો આપણે પહેલાં કમિશનનું યોગ્ય સૂત્ર આવે કે કમિશન ગોતવા માટેનું સૂત્ર, એ સૂત્રનો ઉપયોગ કરવાનો. એટલે કમિશન મળી જાય પછી ભાગીદારનો નફો ગોતી લેવાનો, એ બેનો સરવાળો એટલે કુલ મળતી રકમ, દેટ ઇઝ ધ કમ્પ્લીશન ઓફ આન્સર. ચાલો હવે લખો રીત નંબર બે. મેથડ નંબર સેકન્ડ, રીત નંબર બે. ભાગીદારને મળતા કમિશન પ્લસ વત્તા નફા, એટલે આ બે વસ્તુ, કમિશન વત્તા નફો, કમિશન વત્તા નફો, કમિશન વત્તા નફો, ભાગીદારને મળતા કમિશન વત્તા નફો ની ગણતરી અંગેની રીત, મેથડ ટુ કેલ્ક્યુલેટ ધ કમિશન એન્ડ પ્રોફિટ ઓફ પાર્ટનર.
method to calculate the commission and profit of the partner. Okay, student. Now I will explain by the way of principle. સિદ્ધાંતથી આ સમજીતી તો એમાં લખો આ રીત મુજબ સૌ પ્રથમ ભાગીદારને મળતા કમિશનની ગણતરી કરવી. આ રીત મુજબ સૌ પ્રથમ ભાગીદારને મળતા કમિશનની ગણતરી કરવી. કમિશનની ગણતરી આફ્ટર કેલ્ક્યુલેશન, કમિશનની ગણતરી બાદ પેઢીના કુલ નફામાંથી આ બરાબર આ સિદ્ધાંત અને થિયરી યાદ રાખજો. ફોર્મ પાકી નહીં કરવાની, ખાલી સમજવાની હોય, પણ હું મૌખિક બોલું ને તો તરત જ બધાને થોડીક વાર પૂરતું સમજાય, પણ લાંબા ગાળા સુધી સમજવા માટે આ લખીને યાદ રાખવાનું. એટલે નોટબુકમાં લખતા જાજો એટલે મેથડ છે ને આખી આવડી જાય, પછી જેમ બોલી પહેલી રીત આવડી ગઈ એમ આ આવડી જાય, અને પછી કોઈ તકલીફ ન થાય. કુલ નફામાંથી કમિશન આવી જાય ને પછી આ કુલ નફામાંથી કમિશન બાદ કરવું, એટલે એટલે વહેંચણી પાત્ર એટલે ડિસ્ટ્રીબ્યુશન, વહેંચણી પાત્ર નફો, વેચણી પાત્ર નફો મળે તે નફામાંથી જેનું કીધું હોય એનું, તે નફામાંથી જે તે ભાગીદારનો તે નફામાંથી જે તે ભાગીદારનો નફો પ્રાપ્ત કરવો. એટલે અહીંયા બે પોઈન્ટ કમ્પ્લીટ થઈ જાય, પછી બંનેનો સરવાળો કરી નાખીએ ને એટલે ઓટોમેટિક આન્સર આવી જાય. બે પોઈન્ટ કયા? તો કે પહેલાં તમારે ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ કેલ્ક્યુલેટ એ કમિશન ઓફ પાર્ટનર. પ્લીઝ લિસન સ્ટુડન્ટ અને અન્ડરસ્ટેન્ડ કેરફુલી, અચ્છી તરહ સે સમજ લીજીએ. અમે ફર્સ્ટ ઓફ ઓલ અમે પાર્ટનર કા કમિશન કેલ્ક્યુલેટ કરના હૈ, વો મેં આપકો બરાબર અચ્છી તરહ સે સમજાતા હું, ઓર ઉસકા હમણાં સૂત્ર ભી લિખવાતા હું કે કમિશન કેલ્ક્યુલેટ કરને કે લી અમે ક્યાં કોન સા સૂત્ર ઇસ મેથડ મેં યુઝ કરના હૈ.
તો પહેલા કમિશન ગણો આફ્ટર ધેટ આફ્ટર કેલ્ક્યુલેટિંગ એ કમિશન વી હેવ ટુ સબસ્ટ્રેક્ટ અમે ટોટલ પ્રોફિટ ટોટલ પ્રોફિટ ઇઝ શોન ઇન ધ અમાઉન્ટ પ્રશ્ન મેં ક્વેશ્ચન્સ મેં કુલ પ્રોફિટ અમે બતાવ્યા ગયા હોતા તો ઉસ પ્રોફિટ મેં સે અમે કમિશન લેસ કરના હૈ તો એમાંથી આપણે કમિશન જે કેલ્ક્યુલેટ કર્યું હોય એ કમિશન લેસ કરી નાખવાનું ધેટ ઇઝ વી ગેટ દેટ ઇઝ વી ગેટ અ ડિસ્ટ્રીબ્યુશન પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુશન પ્રોફિટ કા મતલબ કે ભાગ પાડવો એટલે કે વેચણી કરવી એટલે આપણને વેચણી પાત્ર નફો મળે અને એમાંથી આપણે જે ભાગીદારનું કીધું હોય પ્રશ્નમાં ક્વેશ્ચન મેં અમે જીસ પાર્ટનર કે લીએ અમાઉન્ટ ડિમાન્ડ કિયા ગયા હોતા હૈ ઉસકા નામ બતાયા ગયા હૈ તો ઈ પાર્ટનર માટેનો નફો મેળવો દેટ ઇઝ વી કમ્પ્લીશન ઓફ ધીસ મેથડ ઇન ટુ વે ફર્સ્ટ ઓફ ઓલ વી કેલ્ક્યુલેટ અ કમિશન ધેન આફ્ટર વી કેલ્ક્યુલેટ અ પ્રોફિટ ઓફ પાર્ટનર અને એ બંને રકમનો સરવાળો કરી નાખીએ ને ત્યારબાદ છેલ્લે કમિશન વત્તા નફો એ ભાગીદારને મળતી કુલ રકમ દેટ ઇઝ ધ મેથડ એટ લાસ્ટ છેલ્લે ભાગીદારનું કમિશન વત્તા ભાગીદારને મળતા નફાનો પણ બે ગોતવું તો પડે કમિશને ગોતવું પડે ને આ ગોતવું પડે બે ભાગી પછી આવી જાય ને એટલે છેલ્લે કમિશન વધતા મળતા નફાનો સરવાળો કરવાથી એડિશન સરવાળો કરવાથી ભાગીદારને પેઢીમાંથી મળેલ કુલ રકમનો ખ્યાલ આવે છે ને આન્સર કમ્પ્લીટ થઈ જાય ને આન્સર કમ્પ્લીટ થઈ જાય પછી કમિશન ગણવા માટેનું સૂત્ર તો તેથી ભાગીદારનું કમિશન ગણવા માટે નીચે મુજબના સૂત્રનો યુટિલાઇઝ ઉપયોગ કરવો ટુ કેલ્ક્યુલેટ અ કમિશન ઓફ પાર્ટનર વી હેવ ટુ યુઝ ધેટ ટાઈપ ઓફ સ્લોગન યે સૂત્ર યાદ રખના હૈ અચ્છી તરહ સે બચ્ચો આપકો ભૂલના નહીં હૈ કમિશન બરાબર
દાખલામાં આપણને નફો આપ્યો એ નફો રૂપિયા ગુણ્યા દર, દર કા મતલબ ટકા આપ્યા હોય, ટકા દર એટલે ટકા, છેદમાં સો વત્તા દર, સો વત્તા દર એટલે સોમાં ટકાનો સરવાળો કરવાનો. એટલે આ સૂત્ર ત્રિરાશિ ઉપરથી બને. હવે કેમ બને ને એની સમજૂતી બહુ ઊંડાણપૂર્વક છે. એ કદાચ રૂબરૂ આપણે હોઈએ ને તો જ હરકું સમજાવી હવે. બાકી આ ઓનલાઈનમાં એવો આ સૂત્રોની ઉત્પાદન ઉદ્ભવ કેમ થયો ને એ તો બધાને ન ખ્યાલ આવે, વરી કન્ફ્યુઝનમાં મુકાય. એટલે તમે અત્યારે એક જ કામ કરો, સૂત્ર યાદ રાખો, પછી જ્યારે મળશું ત્યારે હું તમને સૂત્રનો ઉદ્ભવ સમજાવીશ કે આ સૂત્ર પેદા કેમ થયું. કંઈ કે એ બધી થઈએ પ્રેક્ટિકલી જ બનતું હોય એટલે સમજી શકાય તેવી વાત હોય, પણ અત્યારે એ તકલીફ તમને થાય. અત્યારે લઉં તો એમ થાય કે સાહેબ આ મારું વાળું સમજાતું નહીં, સૂત્ર કેમ બન્યું. પણ હવે અત્યારે ખાલી તમે સૂત્ર યાદ રાખો, આ સૂત્રનો ઉપયોગ કરો. હવે હું કામ એને આ સૂત્ર વપરાય, સૂત્ર કેમ બન્યું, સૂત્ર ત્રિરાશિ ઉપરથી બનેલું છે કે અટલાય અટલા તો અટલાય કેટલા, એટલે વેરી ઇઝી છે. એટલે એમાંય બહુ ટેન્શન ન લેતા, પણ આ સૂત્રના ઉપયોગથી તમે કમિશન ગોતી હોય. એટલે આ કમિશન ગોતવા માટેનું સૂત્ર, કમિશન બરાબર નફો આપ્યો હોય નફો લખવાનો, ટકા આપ્યા હોય ટકા, દસ હોય તો દસ, આઠ હોય તો આઠ, બાર હોય તો બાર, છેદમાં સો વત્તા ટકા, અને દસ હોય તો એકસો દસ, બાર હોય તો એકસો બાર, આઠ હોય તો એકસો આઠ, એમ. એટલે ઓટોમેટિક કમિશન આવી ગઈ. એટલે પહેલું સ્ટેપ આ સૂત્રનો ઉપયોગ કરવાનો, અને આ સૂત્રના ઉપયોગથી કમિશન ગોતી લેવાનું. પછી વેચણી પાત્ર નફો, પછી નફામાંથી ભાગીદારનો ભાગ, અને આ બેયનો સરવાળો છેલ્લે, ભાગીદારનું કમિશન અને ભાગીદારને મળતા નફાનો ટોટલ કરી નાખીએ, એટલે કુલ મળતી રકમ, પ્રશ્નમાં કીધું હોય કુલ મળતી રકમ નો આપણને ખ્યાલ આવે. અને એક નોંધ યાદ ખાસ રાખવાની આ મેથડમાં, મૂડીના એટલે કેપિટલનો રેશિયો હોય, મૂડીના મૂડીના પ્રમાણમાં નફાના ભાગ પડી શકતા નથી, મૂડીના પ્રમાણમાં નફાના ભાગ પડી શકતા નથી, તેથી જો રકમમાં નફાના પ્રમાણને બદલે મૂડીનું પ્રમાણ આપેલું હોય, મૂડીનું પ્રમાણ આપેલું હોય તો ભાગીદારો વચ્ચે નફો સરખા ભાગે એટલે ઇક્વલી સરખા ભાગે વહેંચવો, નફો સરખા ભાગે વહેંચવો.
હા તો આ કમ્પ્લીટલી પેલા જે લખાયું છે ને રીત મુજબ એ લખી નાખો વિદ્યાર્થી મિત્રો. ચાલે, ઇઝ ઇટ ક્લિયર સ્ટુડન્ટ? હવે આ આ પોઈન્ટ યાદ રાખજો કે આપણને રેશિયો આપ્યો હોય ને, રેશિયો એ કેપિટલનો હોય ને તો પ્રોફિટ માટે ન ચાલે. કેપિટલનો રેશિયો પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે ન હાલે. એટલે જો રકમમાં નફાનું પ્રમાણ પ્રોફિટનો રેશિયો ન હોય, ઇન પ્લેસ ઓફ કેપિટલનો રેશિયો હોય મૂડીનું, તો આપણે પ્રોફિટ આપણે કેમ સરખા ભાગ હોય, બે ભાઈઓના સરખા ભાગ, ત્રણ ભાઈઓના સરખા ભાગ, એમ સરખા ભાગ, કોઈને વધઘટ મંદુક નહીં એવું ન કરતા, બરાબર? એટલે આ એક નોંધ યાદ રાખજો જે ઘણી વખત બહુ વધારે ઉપયોગી થાય મોટા ભાગના દાખલામાં. ચાલો હવે હું તમને આ રીતનો દાખલો સોલ્વ કરાવું. પેજ નંબર 30 પેજ નંબર 30 ઉપર બીજો દાખલો છે તે અમૃતા અને દિવ્યાવાળો, અમૃતા અને દિવ્યાવાળો દાખલો જોઈ લ્યો. પ્રશ્ન 3 નો
દાખલા નંબર બે. હવે અમૃતા અને દિવ્યા એક પેઢીના ભાગીદાર છે, અમૃતા અને દિવ્યા એક પેઢીના ભાગીદારો છે, અમૃતા અને દિવ્યા એક પેઢીના ભાગીદારો છે. તેઓની મૂડીનું પ્રમાણ 3:1, જો મૂડીનું પ્રમાણ આવ્યું એટલે એ આપણે ધ્યાનમાં નહીં લેવાનું. મૂડીનું પ્રમાણ એટલે એની મૂડી એ પ્રમાણમાં બની હોય. તેઓની મૂડીનું પ્રમાણ 3:2, તેઓનું મૂડીનું પ્રમાણ 3:2 છે એટલે એ મૂડીનું પ્રમાણ આપણે ધ્યાનમાં નહીં લેવાનું. કારણ કે હમણાં મેં નોંધ લખાવી એમાં બરાબર વ્યવસ્થિત તમને સમજાયું કે મૂડીનું પ્રમાણ એટલે કે આપણી જે કેપિટલ હોય ને, આપણે કેમ ધંધો કરવા માટે મૂડી રોકીએ. પાર્ટનર હોતે હે તો ઉસે બિઝનેસ કે લીએ કેપિટલ તો ઇન્વેસ્ટ કરના પડતા હૈ, તો વો કેપિટલ કા રેશિયો હૈ, પ્રોફિટ કા રેશિયો નહીં હૈ. તો યે રેશિયો હમે ઇગ્નોર કરના હૈ, તો હમે કેપિટલ કા ઇઝ મેટર મેં સોલ્યુશન ઓફ ધીસ ટાઈપ ઓફ પ્રોબ્લેમ વી હેવ ટુ નોટ યુટિલાઇઝ કેપિટલ રેશિયો. કેપિટલાઇઝેશન રેશિયો કા હમે કોઈ ઉપયોગ કરના નહીં હૈ. હા, અગર ઇન પ્લેસ ઓફ કેપિટલાઇઝ રેશિયો ઇફ ધે આર કોલ્ડ અ પ્રોફિટ રેશિયો, પ્રોફિટ રેશિયોનું કહીને તો હજી ઉપયોગ થાય. પણ એવો દાખલો આવશે ત્યારે એ હું તમને કહીશ કે પ્રોફિટ રેશિયો હોય તો કેમ કરવું. પણ આ તો મેં તમને નોંધમાંય કહી દીધું એટલે પ્લીઝ કેર એન્ડ બી અન્ડરસ્ટેન્ડ વેરી વેલ, ગેટિંગ ઇન યોર માઇન્ડ વેરી વેલ શાર્પલી, તો વેરી ઇઝી મેથડ. ચાલો હજી આગળ છે. અમૃતાને તેનું અમૃતાને તેનું કમિશન, અમૃતાને તેનું કમિશન એટલે પ્રશ્ન હે, તેનું કમિશન બાદ કર્યા પછીના, તેનું કમિશન સબસ્ટ્રેક્ટ બાદ કર્યા પછીના, તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર ચોખ્ખા નફા પર 8% એટલે 8% લીધે, 8% એટલે કમિશનના ટકા 8% લે કે સૂત્ર મેં તમને હમણાં લખાવ્યું ઇન્ટ્રોડક્શનમાં, એનો આપણે ઉપયોગ કરશું. ત્યાં જે ઓલો દર છે ટકા, ત્યાં 8 લખવાના, 8% લેખે કમિશન
આપવાનું છે 8% લેખે કમિશન આપવાનું છે જો વર્ષના અંતે બેડીનો નફો જો વર્ષના અંતે બેડીનો નફો એટલે હવે બેડીનો નફો આપ્યો તો એ બેડીનો નફો આપણે સૂત્રમાં ઉપયોગ કરવાનો જ છે ઇન્ટ્રોડક્શન એ પાછું એકવાર જોઈ લેજો હમણાં રકમ લખાવી આખી રકમ લખાવી દઉં પછી પાછું એકવાર જે આ રીત મુજબ મેં તમને ઇન્સ્ટ્રક્શન આપ્યું ને એ ઇન્સ્ટ્રક્શન વાંચવાનું એટલે ઓટોમેટિક થોડું ઘણું મગજમાં આવે ને પછી દાખલો થઈ જાય એટલે હાવ મગજમાં આવી જાય પછી એક ઉદાહરણ હોય આનું એક આ હોય અને બે ત્રણ દાખલા વધારાના હું કરાવી દઉં એટલે ઓટોમેટિક રીત આવડી જાય પેઢીનો નફો રૂપિયા 9876 હોય નફો રૂપિયા 96876 હોય એટલે એ પેઢીનો નફો આપ્યો હોય તો અમૃતાને કુલ કેટલી રકમ મળશે હોય તો અમૃતાને કુલ કેટલી રકમ મળશે તો અમૃતાને કુલ કેટલી રકમ મળશે ક્વેશ્ચન માર્ક હાલે તો ત્યાં તમારે પ્રશ્ન કમ્પ્લીટ થઈ ગયો છે કુલ કેટલી રકમ એટલે કમિશનને નફો બે ગોતવાનું મેં ન કીધું કે તમારે પાછું એકવાર ઓલું ઇન્ટ્રોડક્શન વાંચી લેવાનું રકમ લખ્યા પછી એટલે વધારે સમજાય આ રકમ ઓમાં લખેલી જ છે તો એકવાર ઇન્ટ્રોડક્શન વાંચી લેજો એટલે પછી હું તમને આ મેથડ સોલ્વ કરાવી દઈશ સારું પછી પાછો હમણાં બીજો લેક્ચર સેન્ડ કરી દો કારણ કે ટાઈમ પાછો આમાં ઓવર થઈ ગયા